મોરબી જિલ્લામાં ખેડૂતોના હક અને અધિકાર માટે ખેડૂત નેતા જીવણભાઈ કુંભારવાડી અને રતનસિંહભાઈ ડોડિયાના નેતૃત્વમાં ખેડૂત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 વાગે ગાંધી ચોક પાલિકા પાસેથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી રેલીની શરૂઆત કરી હતી. રેલી જિલ્લા પંચાયત ખાતે પહોંચી જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોના કેટલાક અધિકારો જાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં થયેલા અતિવૃષ્ટિ વરસાદથી ખેડૂતોનો વાવેલા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. તેમ છતાં મોરબીના ખેડૂતોને પાક નુકસાનીનું વળતર કે પાક વીમો મળે નહીં તેવી સર્વેની કામગીરી થઈ રહી હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠતા આજે ખેડૂત નેતા જીવણભાઈ કુંભારવાડિયા રતનસિંહભાઈ ડોડિયાના નેતૃત્વમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા, જિલ્લા પંચાયતના સદસ્ય અમુભાઈ ઉંબલ, હનુમાનભાઈ રાવલ, ધર્મેન્દ્રભાઈ એરવાડિયા, મોરબી માણિયા તાલુકા કોંગ્રેસ મંડળના હોદ્દેદારોને મોટી સંખ્યામાં ખેડૂતો રેલીમાં જોડાયા હતા. આ રેલી સ્વરૂપે મોરબીના ઉબળખાબળ રોડ ઉપરથી પસાર થઈ જિલ્લા પંચાયતે પહોંચી ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ક્રોપ કટિંગ નિયમ અનુસાર ગ્રામ સમિતિ રચના કરવી, ક્રોપ કટિંગ કામગીરી સમગ્ર ગ્રામ સમિતિ ફરજિયાત ઉપસ્થિતિ, ખેડૂતોની ઉપસ્થિતિમાં પારદર્શક ક્રોપ કટિંગની કામગીરી અને પાક વીમાનો લીધો હોય અને નુકસાની થઈ તેવા ખેડૂતોને અરજી કરી હોય કે કરવાની રહી ગઈ હોય તેવા તમામ ખેડૂતોના ન્યાયિક સર્વેની કરીને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોના હક અધિકારની માગણી કરતો આવેદનપત્ર જિલ્લાના ખેતીવાડી અધિકારીને આપવામાં આવ્યું હતું અને ખેડૂત અધિકાર માટેના પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. ની અંદર ખેડૂતોને જાણ કરવાની હોય ગાઈડલાઈન્સમાં સ્પષ્ટ જોગવાઈ છે તો તમે ખેડૂતને 48 કલાક ઉપર 49 કલાક આપતા નથી, 49મી કલાક આપતા નથી. ખેડૂતોની અરજી સ્વીકારવા માટે તમે 48 કલાક તો બીજી એની તરફે વીમા કંપનીને ગાઈડલાઇન્સ પ્રમાણે બીજી 48 કલાકમાં એની કાર્યવાહીની કારોબારી બનાવવાની આવે તો એમાં કઈ જગ્યાએ તમે વીમા કંપનીએ કારોબારી બનાવી? તે પછી 7 દિવસ આજે અમે જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદન પત્ર આપ્યું. એમાં અમારી મુખ્યત્વે જે માંગણીઓ હતી એમાં ગત નાણાકીય વર્ષમાં જે કુદરતી કોપના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જે નવું નીતિ બની છે તેમાં મેન્યુઅલમાં સ્પષ્ટ જોગવાઈ છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ગ્રામ સમિતિ બનાવવી એ પ્રાયોગિક ધોરણે અને પ્રથમ તબક્કો છે. હોદ્દાનીરો એ સરપંચ, ઉપસરપંચ, ગ્રામસેવક અને ગામના પ્રગતિશીલ 2 ખેડૂતોને રાખવા ફરજિયાત છે. જિલ્લા ખેતીવાડી અધિકારીને શ્રીને અમે કીધું કે ગયા વખતે આ સમિતિઓની મોરબી જિલ્લામાં રચના કે થઈ નથી અને જો થઈ હોય તો એને સાર્વજનિક કરવામાં આવે. ખેતીવાડી અધિકારી પાસે એમનો જવાબ નહોતો. 2016ના મેન્યુઅલ મુજબ છેલ્લા 30 વર્ષમાં વરસાદની સરેરાશ કાઢી અને ચાલુ વર્ષે 120 ટકા કરતાં વધારે વરસાદ થયો હોય તો 2016ના મેન્યુઅલ મુજબ ફરજિયાતપણે ખેડૂતોને લીલો દુષ્કાળ જાહેર કરી મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને મળતી સમિતિએ સરકારશ્રીમાં રિપોર્ટ કરવો જોઈએ અને લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ. તમે જે પત્રકાર મિત્રો જાણો છો, મોરબી જિલ્લાના ખેડૂતો જાણે છે, મોરબી જિલ્લાના આગેવાનો જાણે છે કે મોરબી જિલ્લામાં 200 ટકા કરતાં પણ વધારે અમુક તાલુકામાં વરસાદ થયો છે. કોઈપણ તાલુકો 183 ટકાથી નીચે નથી. તેમ છતાં ગવર્મેન્ટ તરફથી લીલો દુષ્કાળ જાહેર કરવામાં શું હિચકિચાટ છે એ સમજી શકાતું નથી. ઉલટાનું ખેતીવાડી અધિકારીઓને દબાવવામાં આવે છે કે સર્વે ન થાય, ખેડૂતોની નુકસાનીના રિપોર્ટ ખરા અર્થમાં જે થવા જોઈએ એ ન થાય અને ખેડૂતોને વળતર ન મળે એવી પ્રકારની સરકારની રાજ્ય સરકાર